સાણંદ જીઆઈડીસીમાં આજ સવારે યુનિચાર્મ કંપનીમાં આગ લાગી હતી। સવારે કોઈ કારણસર આગ લાગતા આગ ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી। ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં આગ લાગતા અમદાવાદ આસપાસથી 13 ફાયર ફાઈટર મોકલાયા હતા। હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી। આગના ધુમાડા 2 કિલોમીટર દૂર સુધી દેખાયા હતા। જો કે આ આગ અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે આગ ખૂબ મોટી છે। એએમસી અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 24 જેટલા ફાયરોના વાહન મોકલવામાં આવ્યા છે। હજી આગ પર કાબૂ આવ્યો નથી, પણ આગમાં સમગ્ર ફેક્ટરી ખતમ થઈ ગઈ હોય એવું કહી શકાય। ત્યારે સાણંદના જીઆઈડીસી કંપનીમાં ડાયપરની જે કંપની છે તેમાં આગની ઘટના સામે આવી છે અને હજુ સુધી આગ ઓલવામાં આવી નથી। ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે છે અને આગ ઓલવવાનું કામ કરી રહી છે, પરંતુ હજુ સુધી આગને ઓલવાઈ નથી કારણ કે આગ ખૂબ જ ભીષણ છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવામાં આવ્યું નથી। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। સાણંદની જીઆઈડીસી કંપનીમાં આગની ઘટના સામે આવી છે। बावड़ा का सभी 24 फायर ब्रिगेड बुला लिया है, कोई जाना नहीं है, कैजुअली नहीं है। कितना और टाइम लगेगा सर इसमें? अभी तो जो आग की फैक्ट्री बहुत बड़ी है, इसलिए आग की 3-4 घंटे तो लगेंगे। कितने फायर फाइटर लगाए थे? 24 फायर फाइटर है, सॉरी अहमदाबाद कॉरपोरेशन के आसपास के तालुका के और जीआईडी से मिलाकर 24 है फाइटर। અમદાવાદની નજીક આવેલા સાણંદમાં જીઆઈડીસી ખાતે યુનિચાર્મ ઇન્ડિયાની જે કંપની આવેલી છે, જે ડાયપર અને સેનિટરી નેપકિન્સ બનાવે છે। જાપાનની મૂળ કંપની 2018માં એણે પોતાનો અહીંયા ઇન્ડિયામાં બીજો પ્લાન્ટ શરૂ કર્યો હતો અને તેમાં આજે સવારે અચાનક 9 વાગે આગ ફાટી નીકળી હતી અને જે આગ ફાટી નીકળી હતી તેને કારણે આખી જે ફેક્ટરી છે બળીને ખાખ થઈ ગઈ છે। કેમેરામેન જતિનને કહીશ કે તમને દર્શકોને વિઝ્યુઅલ્સ બતાવે, જે પ્રકારે આગ લાગી છે તેને કારણે જે પ્રકારે ધુમાડા ઉડી રહ્યા છે, ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાઈ રહ્યા છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા છે। ત્યારે ચોક્કસ શું કહી શકાય કે આગ લાગી છે એની પાછળનું કારણ શું છે હજી અકબંધ છે। ફાયર બ્રિગેડની લગભગ 15-20 ગાડીઓ અહીંયા આગળ આવી ચૂકી છે અને તેઓ આગને કંટ્રોલમાં લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હજી આગ કંટ્રોલમાં આવી નથી। સવારે 9 વાગ્યાથી લાગેલી આગ હજી સુધી કંટ્રોલમાં આવી નથી અને કેટલા વાગ્યા સુધીમાં આવશે એ પણ સત્તાવાર રીતે કોઈ કહી શકતું નથી। એ આ ફેક્ટરીની વિશેષતા એ છે કે 3 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલી આ ફેક્ટરીમાં લગભગ 1700-1800 કર્મચારીઓ કામ કરે છે, પરંતુ અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે અને આધિકારિક તૌર પર જે માહિતી મળી છે તેમાં ક્યાંય કહેતા ક્યાંય કોઈ કર્મચારીને જાનહાનિ થઈ નથી અને કોઈ જાતનું નુકસાન થયું નથી, પરંતુ ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે। ત્યારે ફાયર બ્રિગેડની 18-20 ગાડીઓ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે અને ફાયરના અધિકારીઓ પણ આ આગને કંટ્રોલમાં કેવી રીતે લેવી તે માટેના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં કેટલા સમયમાં આગ કંટ્રોલમાં આવશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ક્યાંક ને ક્યાંક આગ લાગવા પાછળ ક્યાંક મોટી ચૂક રહી ગઈ હોય કંપની સત્તાવાળાઓ દ્વારા અને એને કારણે આગ લાગી હોય એવું દેખાઈ રહ્યું છે।